गुड मॉर्निंग फ्रेंड्स, गई कालना लेक्चर नी अंदर वहन नामनी जैविक प्रक्रियाओं विषे आपने बात करता था, बराबर। अने आ जैविक प्रक्रिया में आपने प्राणी सृष्टि नी अंदर एटले के प्राणियों नी अंदर वहन ए कई रीते थाय छे, बराबर। तो एना विषे आपने थोड़ी बात करी थी। हवे आपणे आगळ जोईशुं वनस्पति सृष्टि नी अंदर। तो के वनस्पति सृष्टि नी अंदर वहननी जैविक प्रक्रिया कई रीते थती होय छे तो एना विषे समझवुं होय तो प्रश्नवाइज समझीए। आपणो प्रश्न छे वनस्पतिओमां वहन समझावो, बराबर। खास मित्रों अहीं ध्यान आपजो, जवाबमां शुं कहे छे कि वनस्पतिओ वातावरणमांथी कार्बन डायोक्साइड, भूमिमांथी पाणी अने खनिज द्रव्यो मेळवे छे અને પર્ણના કોષોમાં ક્લોરોફિલની મદદથી સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ કરતું હોય છે। તો ક્લોરોફિલની મદદથી સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ કરે છે, બરાબર। તો વનસ્પતિ જે છે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે, ભૂમિમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો બંને મેળવે છે, જ્યારે પર્ણો જે છે, બરાબર, એ રંજક દ્રવ્ય ક્લોરોફિલની મદદથી રાસાયણિક સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ કરે છે। પ્રકાશ સંશ્લેષણની આ ક્રિયામાં કાર્બોદિત પદાર્થ ગ્લુકોઝનું સંશ્લેષણ થાય છે। તો પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા કરે છે વનસ્પતિ, બરાબર, તો પરિણામી નિપજ શું મેળવે છે? ગ્લુકોઝ મેળવે છે। અને એ ગ્લુકોઝ એ શું છે? તો કે એક પ્રકારનો કાર્બોદિત પદાર્થ છે। તો શોષણ થયેલા પાણી અને ખનિજ દ્રવ્યોનું સંશ્લેષિત ખોરાકનું વનસ્પતિ શરીરના બધા જ ભાગોમાં વહન થવું જરૂરી છે। તો મિત્રો, આવ્યું પાછું વહન અહીં પણ, તો કે ભાઈ વનસ્પતિ માટે પોતાનું રસોડું કોણ છે? તો કે રસોડું પર્ણ છે, ત્યાં ખોરાક તૈયાર થાય છે, પરંતુ તે ખોરાકને વનસ્પતિના જુદા જુદા ભાગો, ફૂલ, ડાળી, ડાળખા, થડ, પછી મેઇન તેનું જે પ્રકાંડ, તદુપરાંત મૂળ સુધી આ ખોરાકને પહોંચાડવો જરૂરી છે। તો આ ખોરાકને ત્યાં સુધી પહોંચાડવા માટે વનસ્પતિ શરીરની અંદર વહન થવું પણ ખૂબ જરૂરી છે, બરાબર। તો વહન કેટલીક પ્રક્રિયાઓ વડે થાય છે, તો એમાં પ્રસરણની પ્રક્રિયા જોઈએ। તો કે જો મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય તો ઊર્જા અને પાણી સહિત કાચી સામગ્રીઓ વનસ્પતિના શરીરના દરેક ભાગોમાં ફક્ત પ્રસરણની ક્રિયા દ્વારા સરળતાથી વહન પામે છે। તો મિત્રો, મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર ઓછું તો એવી કઈ કઈ વનસ્પતિ હોય? તો કે ભાઈ છોડ હોય, ક્ષુપ હોય, વેલા હોય। તો આવી વનસ્પતિમાં મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય છે। તો જ્યારે આ અંતર ઓછું હોય ત્યારે કોઈ બીજી વહન માટેના વહન તંત્રની જરૂર પડતી નથી। સામાન્ય એવી પ્રસરણની ઘટના દ્વારા ઊર્જા અને પાણીનું એકબીજામાં, કાચી સામગ્રીનું એકબીજામાં પ્રસરણની પ્રક્રિયા દ્વારા સરળતાથી વહન પામી શકે છે, બરાબર। તો આ પ્રસરણની પ્રક્રિયા ક્યારે ઉપયોગમાં આવે છે? કે જ્યારે મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય ત્યારે। પરંતુ કેટલાક વનસ્પતિઓ, કેટલાક લીલી વનસ્પતિઓ એવી છે કે જેમાં મૂળ અને પર્ણો વચ્ચેના અંતરમાં ખૂબ વધારો હોય છે, જેમ કે લીમડો, પીપળો, આંબો। તો મોટા વૃક્ષોની અંદર પ્રસરણ દ્વારા ઊર્જાનું વહન થતું નથી, એની માટે કોઈ ચોક્કસ તંત્રની જરૂરિયાત પડે છે કે જેને નામ આપીએ છીએ આપણે વહન તંત્ર। તો હવે વહન તંત્ર વિશે માહિતી મેળવીએ મિત્રો। જ્યારે વનસ્પતિઓમાં મૂળ અને પર્ણોનું અંતર વધારે હોય ત્યારે વહન માટે પ્રસરણ ક્રિયા પર્યાપ્ત નથી, તેથી યોગ્ય વાહક તંત્ર જરૂરી બને છે। બીજો મુદ્દો, વનસ્પતિઓ પ્રચલન કરતી નથી। આપણે ખ્યાલ છે વનસ્પતિ શરીરની પેશીઓમાં મૃત કોષો વધુ માત્રામાં હોય છે। આપણને એ પણ ખ્યાલ છે મૃત કોષો જે છે એ વધુ માત્રામાં હોય છે, શું કામ? કારણ કે થડની આસપાસ એકદમ સૂકા ભીંગડા વળી જાય છે। તો એ સૂકા ભીંગડા એ શું છે? તો કે મૃત કોષો છે,
તેથી તેમની ઉર્જા જરૂરિયાત ઘણી ઓછી હોય છે, કારણ કે મોટા ભાગે મૃત કોષો છે, મૃત કોષોને ઉર્જાની જરૂર પડતી નથી, તો જીવંત કોષો ખૂબ ઓછા છે, તો એની માટે થઈ અને આખા શરીરને ઉર્જાની જરૂરિયાત કેવી પડે છે, ખૂબ જ ઓછી હોય છે। તેમાં સાપેક્ષ પરિવહન ધીમું થાય છે। ખૂબ જ ઊંચી વનસ્પતિઓમાં પરિવહન માર્ગનું અંતર વધારે હોય છે। હવે આપણને ખ્યાલ છે કે જે વનસ્પતિમાં મૂળ અને પર્ણોની વચ્ચે ખૂબ જ અંતર વધારે હોય તો પરિવહન માર્ગનું અંતર પણ વધારે થાય। જેમ કે નાળિયેરી, નાળિયેરીના મૂળ અને એના પર્ણો એની વચ્ચેનું ખૂબ જ અંતર વધારે હોય છે, તો એમાં પરિવહનનું અંતર પણ ખૂબ જ વધારે થતું હોય છે। અહીંયા તમે જોઈ શકો છો બાજુમાં આકૃતિની અંદર કે આ પ્રકાશ જે છે એના દ્વારા વનસ્પતિમાં કાર્બોદિત બને છે, બરાબર, અને કાર્બોદિત યુક્ત ખોરાક લીલા એરા દ્વારા મૂળ સુધી પહોંચાડવામાં આવે છે, બરાબર, નીચે તરફ। અને જ્યારે આ નીચેના તરફથી તમે જોશો મૂળમાં, તો ખનિજ દ્રવ્યો અને પાણીનું અહીંથી શોષણ થાય છે અને બ્લુ એરા દ્વારા આપણને દર્શાવેલું છે કે પાણી અને ખનિજ દ્રવ્યો જે છે એ ઉપરની તરફ વહન પામતા દર્શાવેલા છે, બરાબર। આગળ વાત કરીએ આપણે મિત્રો, તો કે ઉચ્ચ વનસ્પતિઓમાં બે સ્વતંત્ર વાહક પેશી હોય છે। ઉચ્ચ વનસ્પતિ એટલે કે ઊંચા કુળની વનસ્પતિ અથવા તો જેમાં પર્ણ અને મૂળ વચ્ચેનું અંતર વધારે હોય એવી વનસ્પતિને ઉચ્ચ વનસ્પતિ કીધી છે। તો એની માટે આપણે વહનતંત્ર જરૂરી છે, અને વહનતંત્ર જે જરૂરી છે એ વહનતંત્રમાં બે પેશી જે છે એ કાર્યરત હોય છે। કઈ કઈ પેશી? તો કે એક છે જલવાહક પેશી અને એક અન્નવાહક પેશી। તો બંનેનું કાર્ય નીચે આપેલું છે। જલવાહકની વાત કરીએ તો કે ભૂમિમાંથી શોષાયેલા પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે। તો કે જલવાહકનું કાર્ય શું છે? તો કે ભૂમિમાંથી જે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન થાય છે તેનું ઉર્ધ્વગામી દિશામાં એટલે કે ઉપરની દિશામાં વહન જલવાહક પેશી કરે છે। જ્યારે અન્નવાહક પેશીનું કાર્ય તો કે પર્ણમાંથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે થાય છે, બરાબર, એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું નિપજનું વનસ્પતિના અન્ય ભાગમાં વહન કરે છે, એટલે કે ઉપરથી લઈ અને નીચેની દિશામાં આ વહન થતું જોવા મળે છે। તો જલવાહક અને અન્નવાહક નામની બે પેશીઓ આવેલી હોય છે। હવે તમને વનસ્પતિમાં વહન એવું સમજાવે એમ પૂછે કે ભાઈ વનસ્પતિમાં વહન સમજાવો, તો સામાન્ય માહિતી, પ્રસરણની માહિતી, વહનતંત્ર અને બે વાહક પેશીઓ વિશે તમારે માહિતી આપવાની રહેશે। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો। હવે બે વસ્તુનું વહન કરવાનું છે, પાણીનું વહન કરાવવાનું છે અને જે ખોરાક તૈયાર થાય છે પર્ણમાં એનું પણ વહન કરાવવાનું છે, બરાબર। તો આપણે સૌ પ્રથમ જોઈએ વનસ્પતિમાં પાણીનું વહન, પાણીનું વહન કઈ કઈ રીતે થાય છે, તો એના વિશે આપણે વાત કરીએ। તો કે પાણીના સંવહનનો માર્ગ, પહેલા તો માર્ગ જાણવો પડે, તો કે મૂળ, પ્રકાંડ, પર્ણમાંની જલવાહિની અને જલવાહિનીકીઓ પરસ્પર જોડાઈને પાણીના સંવહનનો સળંગ માર્ગ બનાવે છે। તો જલવાહક પેશી શેની બનેલી છે? તો કે જલવાહિની અને જલવાહિનીકી આ બંનેની જલવાહક પેશી બનેલી છે। તો મૂળ, પ્રકાંડ અને પર્ણોમાંની આ જે પેશીઓ જે છે એ પરસ્પર એકબીજા સાથે જોડાય અને એક સળંગ નળી જેવી સળંગ માર્ગની રચના બનાવે છે। પછી તો જોઈએ તો કે મૂળ દ્વારા પાણીનું શોષણ, તો પહેલાં તો પાણીનું શોષણ કરવું પડશે ને, પછી એનું વહન થશે। તો કે મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે, પરિણામે મૂળ અને ભૂમિ વચ્ચે આયનના સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે। તો સ્વાભાવિક રીતે જમીનની અંદર આયનો રહેલા છે, ખનિજ દ્રવ્યો રહેલા છે, પાણી રહેલું છે, તો એનું શોષણ કરશે કોણ? તો કે મૂળ, મૂળના કોષો આયનોનું શોષણ કરશે, એટલે મૂળની અંદર આયનોનું પ્રમાણ શું થઈ જશે? વધી જશે। જ્યારે બહારની તરફ ભૂમિમાં આયનોનું પ્રમાણ ઘટી જશે, એટલે બંનેની વચ્ચે મૂળના કોષો અને ભૂમિના કોષો એ બંનેની વચ્ચે
આયન સંકેન્દ્રનો તફાવત સર્જાશે. કેવો તફાવત? તો કે ભાઈ મૂળના કોષોમાં આયનો વધી જશે જ્યારે ભૂમિની અંદર આયનો ઘટી જશે. તો આ પ્રક્રિયા દ્વારા આ તફાવતને લીધે પાણી જે છે એ ભૂમિમાંથી મૂળની અંદર દાખલ થવાનો પ્રયત્ન કરશે અને પરિણામે પાણી જે ભૂમિમાં રહેલું છે એ પાણી મૂળની અંદર આવી જશે અને આ પ્રક્રિયાના અંતે મૂળ દ્વારા પાણીનું શોષણ થશે. હવે જોઈએ પાણીનો સ્તંભ. આપણા મૂળની અંદર પાણી આવી ગયું છે, હવે પાણીનો સ્તંભ બનાવવાનો છે કે જેથી કરીને સ્તંભ દ્વારા મૂળમાંથી પાણી જે છે છેક વનસ્પતિના ઉપરના ભાગ સુધી પહોંચી જાય. તો કે પાણીનો સ્તંભ મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રનો તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતા પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભનું નિર્માણ પામે છે. મેં તમને કીધું કે આયન સંકેન્દ્રનો તફાવત સર્જાશે એટલે મૂળની જે જલવાહક પેશી જે છે બરાબર એ પાણીના પ્રવાહનો એક સ્તંભ બનાવશે અને સ્તંભ જે છે એને જગ્યા કઈ તરફ મળશે? તો કે ઉપરની તરફ, એટલે સ્તંભ ઉપર તરફ બનાવશે. અને આપણે તો પરિણામે પાણીને ઉપર જ પહોંચાડવાનું છે એટલે આવા પરિણામ સ્વરૂપે પાણીનો એક સ્તંભ બનશે. મૂળ દાબ દ્વારા પાણીનું વહન આપણે જોઈએ આગળ. તો કે મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા મૂળ દબાણથી પાણી જે છે એ જલવાહક ઘટકોમાં વહન પામે છે. તો કે મૂળના જે કોષો છે બરાબર એના દ્વારા પાણીનું શોષણ થશે અને અંતે દબાણ સર્જાશે એટલે જલવાહક ઘટકોમાં પાણી જે છે એ વહન પામવાની શરૂઆત થશે. વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિમાં પાણીના વહન માટે આ દબાણ પૂરતું નથી બરાબર. સ્વાભાવિક રીતે વહન પ્રસરણ દ્વારા થાય, પરંતુ એક સ્ટેપ ઉપર દબાણ દ્વારા થાય. પરંતુ હજી જો વનસ્પતિની ઊંચાઈ ખૂબ વધારે હોય તો આ દરમિયાન દબાણ જે છે એ પૂરતું છે નહીં, દબાણથી પણ કંઈક વધારે ઊંચું આપણે જોશે. તો શું કીધું છે? રાત્રિ દરમિયાન પાણીના ઉર્ધ્વ વહન માટે મૂળ દાબ જરૂરી છે. દબાણ નહીં પરંતુ મૂળ દાબ. અને ઉર્ધ્વ વહન એટલે શું થાય મિત્રો? તો કે નીચેથી ઉપરની તરફ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં વહન કરવું તો એને ઉર્ધ્વ વહન કહેવાય. તો રાત્રિ દરમિયાન પાણીનું ઉર્ધ્વ વહન થશે. શેના દ્વારા? તો કે મૂળ દાબ દ્વારા. આથી વનસ્પતિ શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ અસરકારક હોય છે. કયું પરિબળ? તો કે મૂળ દાબ નામનું પરિબળ એ અસરકારક છે. સૌથી ઊંચી વનસ્પતિ હોય તો એમાં પાણીનું વહન મૂળ દાબ દ્વારા થશે. પછીની પ્રક્રિયા જોઈએ મિત્રો. પાણીના વહન માટે બાષ્પોત્સર્જન ખેંચાણ દ્વારા પાણીનું વહન. અત્યાર સુધી આપણે જે પ્રક્રિયા જોતા હતા ને મિત્રો, એ મૂળમાંથી પાણીને આપણે દબાણ આપી અને ઉપરની તરફ ધક્કો મારતા હતા. પરંતુ આ જે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા જે છે એ કંઈક વિશિષ્ટ પ્રક્રિયા છે કે બાષ્પોત્સર્જન થશે અને પાણીનું ખેંચાણ થશે. પાણીને બળ અથવા તો ધક્કો આપવો પડશે નહીં, પાણીનું ખેંચાણ દ્વારા પાણીનું વહન થશે. તો આપણે આગળ જોઈએ. તો કે વનસ્પતિના હવાય અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયા થાય છે. આ બધાને ખબર છે કે વનસ્પતિના પર્ણોમાં બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થાય છે. આપણે આગળ ભણી ગયા વાયુરંધ્રની અંદરથી બાષ્પોત્સર્જનની પ્રક્રિયા જે છે એ થતી હોય છે, બાષ્પમાં રૂપાંતર થતું હોય છે. તો વનસ્પતિના હવાય અંગોમાંથી પાણી ગુમાવવાની પ્રક્રિયા થાય છે. પર્ણરંધ્ર દ્વારા ગુમાવવાથી પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં રહેલ પાણી વડે થાય છે. હવે સ્વાભાવિક ખ્યાલ છે કે પર્ણમાંથી જો પાણી બાષ્પોત્સર્જન વડે ઉડી જશે તો પર્ણમાં પાણીનું પ્રમાણ ઘટી જશે અને આ ઘટી જશે તો ત્યાં પાણીનું પૂર્તતા કોણ કરશે? તો કે જલવાહક ઘટકોમાં જે પાણી રહેલું છે એ પાણી ફરી પાછું પર્ણમાં દાખલ થશે. માટે પર્ણોને સદાને માટે પાણી રહિત પાણી વાળા આપણે રાખવા પડતા હોય છે. તો એ જલવાહક ઘટક જે છે પર્ણને પાણી પૂરું પાડશે. પર્ણના કોષમાંથી પાણીના અણુઓ બાષ્પીભવનથી ખેંચાણ ઉત્પન્ન થાય છે.
તો પર્ણના કોષમાંથી પાણીના અણુઓનું જે છે બાષ્પીભવનથી ખેંચાણ ઉત્પન્ન થઈ છે. સ્વાભાવિક છે, બાષ્પીભવન થશે એટલે પાણીના અણુઓ જે પર્ણમાં રહેલા છે એ બાષ્પીભવન થઈ અને હવામાં રૂપાંતર પામી જશે. પરિણામે પર્ણમાં પાણીનું પ્રમાણ ઘટી જશે અને ખેંચાણ ઉત્પન્ન થશે જેમાં જલવાહક ઘટકો પાણી જે છે પર્ણને પૂરું પાડશે. આ ખેંચાણ મૂળના જલવાહક કોષમાં રહેલા પાણીને ઉપરની તરફ ખેંચે છે. આ જે ખેંચાણ ઉત્પન્ન થયું છે વનસ્પતિમાં પર્ણોની અંદર, બરાબર, એ ખેંચાણ જે છે એ પાણીને ઉપરની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્ર ખુલ્લા હોય છે ત્યારે બાષ્પોત્સર્જન ખેંચાણ જલવાહકમાં પાણીના ઉર્ધ્વગહન માટે મુખ્ય પ્રેરક છે. હવે આપણને એ પણ ખ્યાલ છે કે બાષ્પોત્સર્જન ક્યારે થશે, તો કે દિવસ દરમિયાન, દિવસે સૂર્ય હશે ત્યારે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થશે. તો આ બાષ્પોત્સર્જનના ખેંચાણ દ્વારા જે પાણીનું ઉર્ધ્વવહન થાય છે એ મુખ્ય પ્રેરક ક્યારે બને છે, તો કે દિવસ દરમિયાન બને છે. રાત્રિ દરમિયાન આ ઉર્ધ્વગમન થશે નહીં, કારણ કે રાત્રે સૂર્ય નથી એટલે બાષ્પોત્સર્જન પણ થવાનું નથી. આમ મૂળથી પર્ણો તરફ શોષાયેલા પાણી અને દ્રવ્ય ક્ષારોના ઉર્ધ્વવહન માટે બાષ્પોત્સર્જન પણ મદદરૂપ થાય. તો પાણીના વહન માટે કઈ કઈ પ્રક્રિયાઓ છે, તો કે એક આપણે જોઈએ તરત જ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા, મૂળ દાબની પ્રક્રિયા, પાણીના સ્તંભની પ્રક્રિયા, પછી મૂળ દ્વારા શોષણ અને પાણીના સંવહનન માર્ગની પ્રક્રિયા. તો આટલી પ્રક્રિયાઓને અંતે પાણી અને ખનિજ ક્ષારો જે છે કે જે મૂળ દ્વારા શોષાય છે એ વનસ્પતિના વિવિધ ભાગો સુધી આપણે પહોંચાડી શકીએ છીએ. પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, 30મો પ્રશ્ન, સ્થળાંતરણ એટલે શું? અન્નવાહકમાં પદાર્થોનું સ્થળાંતરણ સમજાવો. જલવાહકની અંદર આપણે જોયું પાણીનું સ્થળાંતર આપણે સમજાવ્યું, પણ હવે આપણે જે સમજવાનું છે એ સ્થળાંતરણ અન્નવાહકની અંદર ખોરાક જે તૈયાર થયો છે એનું સ્થળાંતરણ સમજવાનું છે. તો આપણે આગળ જોઈએ મિત્રો, પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોના વહનને સ્થળાંતરણ કહેવામાં આવે છે. તો કે પ્રકાશ સંશ્લેષણની દ્રવ્ય નિપજો કઈ છે, તો કે ગ્લુકોઝ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને અંતે વનસ્પતિએ શું બનાવ્યું છે નિપજમાં? ગ્લુકોઝ. તો ગ્લુકોઝનું પર્ણથી વિવિધ અંગો તરફ જે સ્થળાંતરણ વહન થાય છે, બરાબર, એ ઘટનાને સ્થળાંતરણ કહેવાય છે. સ્થળાંતરણ સાથે સંકળાયેલી સંવહનન પેશીને અન્નવાહક પેશી કહેવાય છે. પ્રકાશ સંશ્લેષણની નિપજો ઉપરાંત એમિનો એસિડ અને અન્ય પદાર્થો અન્નવાહકમાં વહન પામતા હોય છે. બીજા કેટલાક ઘટકો જે ઉપયોગી હોય છે, જે બનતા હોય છે પર્ણની અંદર, બરાબર, તો એ ઘટકો પણ ખોરાકની સાથે સાથે એમિનો એસિડ છે, તદુપરાંત ઉપયોગી ઘટકો પણ અન્નવાહકની અંદર વહન પામતા હોય છે. આ પદાર્થો મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતા અંગો એવા બીજ, ફળ અને વૃદ્ધિ પામતા ભાગો તરફ વહન પામે છે. હવે આ ખોરાકનો સંગ્રહ મિત્રો ક્યાં કરવો? ખોરાક જે છે એ ઉર્જા માટે તો જરૂરી જ છે, પરંતુ જે ખોરાક ઉર્જા વાપર્યા પછી પણ પડ્યો રહે તો એ ખોરાકનો સંગ્રહ ક્યાં કરવો? તો એ ખોરાકના સંગ્રહ કરતા અંગો છે, બીજ છે, ફળ છે અને વૃદ્ધિ પામતા અંગો છે, તો તેના તરફ જે છે એ વહન પામવાનું હોય છે. અન્નવાહકમાં સ્થળાંતરણ દરમિયાન ઉર્જાનો ઉપયોગ થાય છે. સ્વાભાવિક છે, કાર્ય કરવા માટે ઉર્જા જરૂરી છે, તો અન્નવાહક જે છે ઉર્જાનો ઉપયોગ કરતું હોય છે. આગળ જોઈએ, શુક્રોજ શર્કરા એટીપીમાંથી પ્રાપ્ત ઉર્જાના ઉપયોગથી અન્નવાહકમાં સ્થળાંતરણ પામે છે, તેથી થતો આશ્રુતિ દાબનો વધારો પેશીમાં પાણીના પ્રવાહને પણ પ્રેરતો હોય છે. તો આ આશ્રુતિ દાબ જે પ્રક્રિયા જે છે, એક બાજુએ આશ્રુતિ દાબની ઘટના મિત્રો તમે 9મા ધોરણમાં ભણી ગયા છો, તો આશ્રુતિ દાબની જે ઘટના જે છે, બરાબર, જેના લીધે પાણીનો પ્રવાહ પ્રેરાય છે. અમુક ભાગમાં પાણી વધારે ભરાઈ જાય ત્યારે અમુક ભાગમાં પાણી ઓછું હોય તો આશ્રુતિ દાબ દરમિયાન વધારે પાણીથી ઓછા પાણી તરફ વહન પામવાની જે પ્રક્રિયા છે એને આશ્રુતિ દાબ કહેવાય.
તો આ શ્રુતિ દાબ પ્રેરાય છે અને જેથી પાણીનું વહન થતું હોય છે. આ દબાણથી અન્નવાહકમાં દ્રવ્યો ઓછા દબાણ ધરાવતી પેશી તરફ વહન પામે છે. મેં તમને કીધું ને કે જ્યાં ઓછું દબાણ છે, જ્યાં પાણીનું પ્રમાણ ઓછું છે, તો ઓછા દબાણ તરફ પેશી વહન પામતી હોય છે. આમ વનસ્પતિની જરૂરિયાત મુજબ અન્નવાહકમાં દ્રવ્યોનું વહન થતું હોય છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો કે વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીમાં સંચિત શર્કરાનું સ્થળાંતર વૃદ્ધિ માટે ઉર્જાની જરૂરિયાત ધરાવતી કલિકાઓમાં થાય છે. અન્નવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ તેને સંલગ્ન સાથી કોષોની મદદથી ચાલની નલિકામાં ઉર્ધ્વવહન તેમજ અધોગમન બંને દિશામાં જાય છે. મિત્રો, ફરીવાર ઉદાહરણને સમજીએ. આપણને બધાને ખ્યાલ છે કે વસંત ઋતુની અંદર વનસ્પતિમાં નવા પર્ણો આવે છે, તદુપરાંત ફળ બેસવાની શરૂઆત થાય છે. તો આ દરમિયાન વસંત ઋતુમાં જે છે એ સંચિત શર્કરાનું સ્થળાંતર જે છે વૃદ્ધિ માટે ઉર્જાની જરૂરિયાત ધરાવતી કલિકાઓમાં થાય છે, બરાબર. અને અન્નવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતર તેને સંલગ્ન કયા કોષો, તો કે સાથી કોષો અને ચાલની નલિકામાં ઉર્ધ્વગમન અને અધોગમન દિશા થાય છે. હવે આપણને પૂછે કે જલવાહકની અંદર શું આવેલું છે, તો કે જલવાહિની અને જલવાહિનીકી. તો અન્નવાહકમાં શું આવેલું છે, સાથી કોષો અને ચાલની નલિકા, જે કયું વહન કરે છે, તો કે ઉર્ધ્વગમન અને અધોગમન નામનું વહન કરતા હોય છે. તો મિત્રો, બે લેક્ચરના અંતે વહન નામની જૈવિક પ્રક્રિયા પૂરી થાય છે. આવતા લેક્ચરમાં આપણે ઉત્સર્જન વિશે વાત કરીશું, બરાબર. તો આ વખતે પણ રિપીટ કરી દઉં મિત્રો, જ્યારે પણ તમે વિજ્ઞાનનો લેક્ચર એટેન્ડ કરો ત્યારે તમારી ટેક્સ્ટબુક પડખે ખુલ્લી રાખવી, તદુપરાંત સાથે પેન અને નોટબુક પણ સાથે રાખવી, કે જેથી કરીને અમુક એવા પોઈન્ટ કે જે આમાં આપેલા ન હોય પીડીએફમાં અને હું બોલતો હો, તો એ પોઈન્ટ તમે સાથે સાથે નોટ ડાઉન કરી શકો, બરાબર. મિત્રો, ફરી વખત લેક્ચરનું પણ રિવિઝન કરતા રહેજો અને સતત વાંચી અને તૈયારી કરતા રહેજો. થેન્ક યુ.